નમસ્કાર હું સુનિલ ખલાસી મારી યુટ્યુબ ચેનલ એસેસ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ટીવાય બી કોમ સેમ ફાય એકાઉન્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આટલા પ્રશ્નો તમે કરી લેશો એટલે આ પરીક્ષાની અંદર આપણને કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં જોઈએ આપણે પહેલો પ્રશ્ન સંચાલક કે હિસાબી પદ્ધતિનો અર્થ અને તેનું સ્વરૂપ આ દરેકે દરેક પ્રશ્ન કેટલાક પ્રશ્ન રિપીટ થશે એનો મતલબ એ મોસ્ટ આઈએમપી છે અને એ પ્રશ્ન આપણને પ્રશ્ન ચારની અંદર જોવા મળશે મિનિંગ એન્ડ નેચર ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સંચાલકીય હિસાબી પદ્ધતિના કાર્યો ફંક્શન ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ નાણાકીય પત્રકોના હેતુઓ ઓબ્જેક્ટિવસ ઓફ ફાઈનાન્શિયન સ્ટેટમેન્ટ્સ સામાન્ય માપના પત્રકો કોમન સાઇઝ સ્ટેટમેન્ટ્સ નાણાકીય પત્રકોની મર્યાદા લિમિટેશન્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ હિસાબી ગુણોત્તરોની ઉપયોગિતા યુટિલિટી ઓફ એકાઉન્ટિંગ રેશિયો સંચાલકીય હિસાબી પદ્ધતિ અને નાણાકીય હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવટ ડિફરન્સ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વર્ષિસ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ નિર્ણય ઘડતરમાં સંચાલકીય હિસાબી પદ્ધતિનો ફારો રોલ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ઇન ડિસિઝન મેકિંગ આપણને પાંચ પ્રશ્ન પૂછવાના છે અને પાંચમાંથી ત્રણ લખવાના છે એટલે આટલા જો તમે તૈયાર કરશો ને તો પાંચ આપણને આવડી જ જવાના છે આગળ પાંચે પાંચ તમને આવડશે પણ તમારે ત્રણ લખવાના છે સામાન્ય માપના પત્રકો કસ કોમન સાઇઝ સ્ટેટમેન્ટ નાણાકીય પત્રકોને મળીને જો આગળ પણ આ પ્રશ્ન આવ્યો એને મતલબ રિપીટ થયો એટલે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે લિમિટેશન્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ ઓબ્જેક્ટિવ્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ આ પ્રશ્ન પણ આપણને આવી શકે સંચાલકીય હિસાબી પદ્ધતિના કાર્યો ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધનો અને ટેકનિક્સ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ તુલનાત્મક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ એનાલિસિસ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુ આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તૈયાર કરી દેજો ઓબ્જેક્ટિવસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ વલણ દર્શાવતી ટકાવારી આ પણ આપણને પૂછાઈ શકે ટ્રેન્ડ પર્સન્ટેજ સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્યક્ષેત્ર સ્કોપ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ નિર્ણય ઘડતરમાં સંચાલકીય હિસાબી પદ્ધતિનો ફારો આ પ્રશ્ન પર અગત્યનો છે રોલ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ઇન ડિસિઝન મેકિંગ નાણાકીય પત્રકોની મર્યાદા કરી જ લેવાનું છે આ આવવાનું જ છે નાણાકીય પત્રકોની લિમિટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ ફરીથી આ પ્રશ્ન આવ્યો ઓબ્જેક્ટિવસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ વલણ દર્શાવતી ટકાવારી એટલે ટ્રેન્ડ પર્સન્ટેજ આ બધા પ્રશ્નો આપણે ગયા વર્ષના આગળના જે બધા પેપરો છે એમાં કોમન પ્રશ્નો પૂછેલા છે એમાંથી જ આપણે લીધેલા છે એટલે સૌથી અગત્યના આ પ્રશ્નો છે ને આ કરી જ લેજો આટલું તમે કરશો તો તમને કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં વિડીયો જોઈએ એ બદલ આપશોનો આભાર આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો